અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વરસાદી પાણી ખેતરમાં ભરાઈ ગયા. અવિરત વરસાદ છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે, જેને લઈને બગસરા તાલુકાના નવા પીપળિયા ગામ સતત પડી રહેલા વરસાદ પછી વરસાદી પાણી ખેતરમાં ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બગસરા પંથકમાં સતત પડી રહેલા વરસાદ પછી વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા પાક કોવાઈ જવાની અને જે ખેતી છે તે કોવાઈ જવાની ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. નવા પીપળિયા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલું કપાસ છે તેમાં પાણી ભરાયા છે, જેને લઈને કપાસ સડી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ખેતરમાં પાણી ભરાઈ જતાં કપાસનો પાક નિષ્ફળ જવાની પણ દહેશત ફેલાઈ છે. સતત પડતા વરસાદના કારણે ખેતી પાકમાં ભારે નુકસાન થાય તેવી દહેશત જોવા મળી રહી છે. આ બાબતે ખેડૂતો જણાવી રહ્યા છે કે દર વર્ષની માફકે આ વખતે પણ વરસાદ વધુ થયેલ હોય જેથી કરીને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને કપાસ તેમાં ડૂબાણ જયેલ છે, જેને લઈને કપાસનો પાક નિષ્ફળ જાય તેવી. વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને કપાસનો પાક નિષ્ફળ ગયો હતો, છતાં પણ ખેડૂતોને વળતર ન મળ્યું હતું. ત્યારે હાલમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ સરકાર તરફથી કોઈ વળતર મળતું નથી ત્યારે વળતરની આશા રાખી રહ્યા છે ખેડૂતો, અને બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતીમાં આ કપાસનો જે પાક છે તે કપાસ જે ઉઘાડેલ છે તે કપાસ કોહવાઈ ગયેલ છે, જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે. છેલ્લા 8-10 દિવસથી સતત વરસાદને કારણે કપાસના પાકમાં પાણી ભરાઈ રહેવાથી એને પાક બુડમાં હોવાના કારણે બળી ગયો છે. એના કારણે પાક કોઈ જાતનો થઈ શકે એમ નથી. સરકારમાં સતત રજૂઆત કરવા છતાં કોઈ જાતનો નિર્ણય લેવામાં આવતો નથી અને પાક ફેલ જવાની સ્થિતિ છે. તો આ બાબતે તમે સરકારમાં રજૂઆત કરી? રજૂઆત કરી નથી, પણ કરવાથી કોઈ જાતનું રિઝલ્ટ મળતું નથી. ગયા વર્ષે મારે પાક નુકસાનીની સહાય અમરેલી જિલ્લા બગસરા તાલુકાની 4,000 રૂપિયા મંજૂર કરવામાં આવેલા હતા. મારે આજ સુધીમાં એ 4,000ની સહાય મળેલ નથી. તાલુકા તથા જિલ્લા કક્ષાએ ખેતીવાડી ખાતાને મેં રજૂઆત કરી છતાં કોઈ જાતનું રિઝલ્ટ મળેલું નથી અને પૈસા પણ મળેલા નથી. અંદર કેટલામાં પાણી ભરાણું? પાણી અત્યારે તો અડધું ખેતર ભરાઈ ગયું છે.